हेलो, गुड मॉर्निंग एवरीवन। लास्ट लेक्चर नी अंदर आपणे एनन्सियोमर अने डायस्टेरियोमर विषे जोई गया। एनन्सियोमर अने डायस्टेरियोमर कोने कहेवाय अने एनन्सियोमर अने डायस्टेरियोमर वच्चे डिफरन्स शुं होय ए आपणे जोई गया छे। आ लेक्चर नी अंदर आपणे जोवानुं छे रिझोल्यूशन ऑफ रेसेमिक मॉडिफिकेशन। रिझोल्यूशन ऑफ रेसेमिक मॉडिफिकेशन जोता पहेला आपणे रेसेमिक मॉडिफिकेशन शुं छे ए जोवुं खूब जरूरी छे। એટલે તો આપણે ચાલુ કરશું, સ્ટાર્ટ કરશું રેસેમિક મોડિફિકેશન। સ્ટાર્ટ કરશું આપણે રેસેમિક મોડિફિકેશન। અથવા તો આપણે તેને કહી શકીએ રેસેમિક મિક્સચર। રેસેમિક મિક્સચર કહીએ કે રેસેમિક મોડિફિકેશન બંને એક જ છે। વોટ ઇઝ રેસેમિક મિક્સચર? તો કે અ મિક્સચર ઓફ ઇક્વલ પાર્ટ ઓફ એનાન્સિયોમર enantiomers is called a racemic modification। ચલો, racemic modification શું છે? તો કે enantiomer નો ઇક્વલ પાર્ટ છે, બરાબર। એનાન્સિયોમરનો ઇક્વલ પાર્ટ, ઇટ મીન્સ કે મેં કોઈ એક એવું મિક્સચર બને જનરેટ કર્યું કે જેની અંદર 50% જો આર કોન્ફિગ્યુરેશન હોય તો 50% એસ હશે, બરાબર। કે પોઝિટિવ અને નેગેટિવનું મિક્સચર હશે જે ઇક્વલ પાર્ટમાં હશે, સરખા ભાગમાં હશે। રેસેમિક મોડિફિકેશન is optically inactive, optically inactive due to external compensation if the mixture is 50:50 નો રેશિયો હશે। અ રેસેમિક મિક્સચર is denoted by the prefix plus minus or DL or DL indicating an equal 1:1 mixture of dextro and levo। આઇસોમર્સ ચાલો રેસેમિક મિક્સચર કોને કહેવાય તો પ્રેક્ટિકલી બતાવું। ચાલો ઉપરના જે ત્રણ
પોઈન્ટ લખ્યા છે તેને જો હું પ્રેક્ટિકલી બતાવું તો સૌથી પહેલા તો પ્લેન પોલેરાઇઝ લાઇટ શું છે તે આપણે જોવું ખૂબ જરૂરી છે. PPL પ્લેન પોલેરાઇઝ લાઇટ, બરાબર. હવે કોઈ લેમ્પ છે, બરાબર, તો તે જો લાઇટ આવતી હશે તો તે થ્રી ડાયમેન્શનમાં હશે. હવે પ્લેન પોલેરાઇઝ લાઇટ છે તે શું કરે છે તો કે 3D માંથી 2D માં આપણે તેને કન્વર્ટ કરી નાખીએ છીએ. સપોઝ કે કોઈ લાઇટ આવે છે, લાઇટનો કોઈ અહીંયા સોર્સ છે, બરાબર. આ જે સોર્સ છે, લાઇટ આવે છે, એ લાઇટ છે તે કઈ ડાયમેન્શનમાં હશે તો કે 3D માં છે. હવે તેને મારે 2D માં કન્વર્ટ કરવી છે તો હું શું કરીશ તો કે અહીંયા કોઈ લગાડી દઉં પ્રિઝમ. અહીંયા પ્રિઝમ લગાડી દેતા તે લાઇટ શેમાં કન્વર્ટ થઈ ગઈ તો કે 1D ની અંદર કન્વર્ટ થઈ ગઈ, બરાબર. તો તેને કહેશું પ્લેન પોલેરાઇઝ લાઇટ. હવે આ જે પ્લેન પોલેરાઇઝ લાઇટ છે તેને રેસેમિક મિક્સચર શું છે તો કે કોઈ એક મેં બીકર લીધું, તેની અંદર મેં રેસેમિક મિક્સચર અથવા તો રેસેમિક મોડિફિકેશન એડ કર્યું. તેમાં શું હશે તો કે 50:50 મિક્સચર હશે, એનાન્સિયોમર હશે. આ એનાન્સિયોમર છે, 50% જો R હશે તો 50% S હશે, બરાબર. એટલે R છે તે કેવું છે તો કે તે ડેક્સ્ટ્રો રોટેટરી છે, S છે તે કેવું હશે, લીવો રોટેટરી, બરાબર. કે એકનું કોન્ફિગ્યુરેશન ક્લોકવાઇઝ હશે તો બીજાનું કોન્ફિગ્યુરેશન કેવું હશે, એન્ટી ક્લોકવાઇઝ હશે. હવે આ હું શું કરું છું તો કે આ PPL ને આ બીકરમાંથી, પ્લેન પોલેરાઇઝ લાઇટ ને આ બીકરમાંથી પાસ કરું છું. એટલે કે એક છે તે પોઝિટિવ છે, એક છે તે નેગેટિવ છે, એકની ડિરેક્શન ક્લોકવાઇઝ છે, એકની એન્ટી ક્લોકવાઇઝ છે. હવે જો આ PPL ને હું આ બીકરમાંથી પાસ કરું તો તે લાઇટ છે તે એમ ને એમ એઝ ઇટ ઇઝ બહાર નીકળી જશે, બરાબર. તે એટલે તે કેવું છે તો કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. શું કામ એવું થયું તો કે એકનું રોટેશન કેવું હતું, ક્લોકવાઇઝ, બીજાનું રોટેશન કેવું હતું, એન્ટી ક્લોકવાઇઝ. એટલે તેની અંદર એક્સટર્નલ કમ્પન્સેશન થયું. એક્સટર્નલ કમ્પન્સેશન થતાં તે એકબીજાના ચાર્જને માઇનસ કરી નાખશે, જેને લીધે થઈને આ જે પ્લેન પોલેરાઇઝ લાઇટ છે તે એઝ ઇટ ઇઝ આપણને પાછી જોવા મળશે. અહીંયા શું થશે તો કે એક્સટર્નલ કમ્પન્સેશન. એકબીજાના ચાર્જને માઇનસ કરશે, જેને લીધે થઈને આ લાઇટ છે, પ્લેન પોલેરાઇઝ લાઇટ, તે એઝ ઇટ ઇઝ આપણને પાછી જોવા મળશે. તો આ જે છે તેને આપણે કહેશું રેસેમિક મોડિફિકેશન અથવા તો રેસેમિક મિક્સચર. રેસેમિક મિક્સચર શું છે તો કે એનાન્સિયોમર છે, તેનું 50:50 મિક્સચર છે, જેને કહેશું આપણે રેસેમિક મિક્સચર. આ રેસેમિક મિક્સચરમાં જો પ્લેન પોલેરાઇઝ લાઇટ પસાર કરવામાં આવે તો એ પ્લેન પોલેરાઇઝ લાઇટ છે તે એઝ ઇટ ઇઝ આપણને પાછી જોવા મળે. એટલે આ રેસેમિક મિક્સચર છે તે ઓપ્ટિકલી ઇનએક્ટિવ હશે. ચાલ હવે આપણો ટોપિક શું છે તો કે રિઝોલ્યુશન છે, બરાબર. રિઝોલ્યુશન ઓફ રેસેમિક મોડિફિકેશન. હવે રિઝોલ્યુશન કોને કહેવાય તો કે આ જે પોઝિટિવ અને નેગેટિવ બંને મિક્સ કરેલું જે છે, રેસેમિક મિક્સચર છે, એમાંથી કોઈ એક પોઝિટિવ વાળો આઇસોમર છે તે આપણે કલેક્ટ કરવો, બરાબર, એનાન્સિયોમર ફાઇન્ડ કરવો, અથવા તો નેગેટિવ વાળો એનાન્સિયોમર ફાઇન્ડ કરવો, કલેક્ટ કરવો. એટલે કે એ મિક્સચરમાંથી કોઈ એક પોઝિટિવ કે નેગેટિવ સેપરેટ આઉટ કરવો તેને કહેશું આપણે રેસેમિક મોડિફિકેશન ઓફ રિઝોલ્યુશન. એટલે કે સેપરેટ કરવામાં જે આવે છે તે પ્રોસેસને રિઝોલ્યુશન પ્રોસેસ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા રેસેમિક મોડિફિકેશન શું છે જોયું. હવે આપણે જોવાનું છે કે આ રેસેમિક મિક્સચર છે તો તેની ફિઝિકલ પ્રોપર્ટી શું હશે, ત્યાર પછી આપણે રિઝોલ્યુશનમાં આગળ વધશું. તો હવે જોઈએ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ રેસેમિક મોડિફિકેશન. રેસેમિક મિક્સચર રેસિમેટ મે હેવ
डिफरंट रेसेमिक मिक्सचर और रेसिमेट मे हैव डिफरंट फिजिकल प्रॉपर्टी. From either of the pure enantiomer because of the differential intermolecular interaction. રેસેમિક મિક્સચરની ફિઝિકલ પ્રોપર્ટી ડિફરન્ટ હશે, જુદી જુદી હશે પ્યોર એનાન્સિયોમર કરતાં. શું કામ એ? તો કે બીકોઝ ધી ડિફરન્ટિયલ ઇન્ટરમોલેક્યુલર ઇન્ટરેક્શન, એટલે કે પોઝિટિવ અને નેગેટિવનું ઇન્ટરેક્શન થશે, બરાબર. રેસેમિક મિક્સચરની અંદર જેને લીધે કોઈ એક પ્યોર કે કોઈ એક પોઝિટિવ એનાન્સિયોમર કરતાં તેની ફિઝિકલ પ્રોપર્ટી અલગ હશે, અથવા તો કોઈ એક નેગેટિવ આઇસોમર કરતાં તેની પ્રોપર્ટી અલગ હશે. કારણ કે કોઈ એક પોઝિટિવ એનાન્સિયોમર છે અથવા તો કોઈ એક નેગેટિવ એનાન્સિયોમર છે તેની ફિઝિકલ પ્રોપર્ટી ડિફરન્ટ હશે, જુદી હશે. શું કામે? તો કે રેસેમિક મિક્સચર છે તેની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને છે, જેનું શું થાય છે? તો કે ઇન્ટરમોલેક્યુલર ઇન્ટરેક્શન થાય છે, જેને લીધે તેની ફિઝિકલ પ્રોપર્ટીમાં થોડો એવો ચેન્જ આવે છે, જુદી પડે છે કોઈ એક પ્યોર આઇસોમર કરતાં. The change form a pure enantiomer to a racemate can change its density, melting point, solubility, heat, fusion, refractive index, and its various spectra. બરાબર, કેટલું ચેન્જ થઈ શકશે? તો કે તેની ડેન્સિટી, મેલ્ટિંગ પોઈન્ટ, સોલ્યુબિલિટી, હીટ, ફ્યુઝન, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને વેરિયસ સ્પેક્ટ્રા ચેન્જ કરી શકે છે રેસેમિક મોડિફિકેશન. ચાલો, ક્રિસ્ટલાઇઝેશન ઓફ રેસેમેટ કેન રિઝલ્ટ સ્પેક્ટ્રા પ્લસ એન્ડ માઇનસ ફોર્મ. બરાબર, તેને ક્રિસ્ટલાઇઝ કરતા આપણે પોઝિટિવ અને નેગેટિવ ફોર્મમાં લઈ શકીએ છીએ. અ સેપરેશન ઓફ એનાન્સિયોમર ફોર્મ રેસેમિક મિક્સચર ઇઝ કોલ્ડ રિઝોલ્યુશન. હવે આપણે આપણા મેઇન પોઈન્ટ પર આવશું, બરાબર. તો રેસેમિક રિઝોલ્યુશન કોને કહેવાય? તો લખીએ ધી સેપરેશન ઓફ એનાન્સિયોમર ફોર્મ રેસિમેટ અથવા તો રેસેમિક મિક્સચર રેસેમિક મિક્સચર
इज कॉल्ड रिजोल्यूशन. चलो खबर पड़ी रेसेमिक रिजोल्यूशन कोने कहसू, तो के सेपरेशन ऑफ एनांसियोमर फ्रॉम रेसेमिक मिक्सचर, एटले के रेसेमिक मिक्सचर नी अंदर एनांसियोमर ज छे बट पॉजिटिव अने नेगेटिव, बराबर. एटले अहींया आपणे रिजोल्यूशन करवानुं छे, तो आपणे शुं करशुं, कोई एक प्योर एनांसियोमर बहार काढशुं, कोई पॉजिटिव एनांसियोमर बहार काढशुं, अथवा तो सेपरेट आउट करशुं नेगेटिव एनांसियोमर, बट प्योर एनांसियोमर सेपरेट आउट करशुं रेसेमिक मिक्सचरमांथी, તો આપણે તેને કહેશું રેસેમિક રિઝોલ્યુશન. રેસેમિક રિઝોલ્યુશનની સમ મેથડ છે, અમુક એવી આપણે અહીંયા મેથડ યુઝ કરી અને રિઝોલ્યુશન કરેલું છે, તો લખીએ સમ મેથડ યુઝડ ફોર સેપરેશન ઓફ રેસેમિક મિક્સચર આર એઝ ફોલો. બરાબર, તો અહીંયા આપણે આ પોઈન્ટ ખાસ નોટ ડાઉન કરશું, કારણ કે હવે પછી આપણો ટોપિક અહીંથી ખાસ તો ચાલુ થાય છે. પહેલા આપણે રેસેમિક રિઝોલ્યુશન શું હતું, બરાબર, તો એ જાણવા માટે રેસેમિક મિક્સચર શું છે તે જાણવું ખૂબ જ જરૂરી હતું. કે રિઝોલ્યુશન ઓફ રેસેમિક મિક્સચર કોને કહેવાય, તો કે કોઈ એક રેસેમિક મિક્સચર છે જેની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને એનાન્સિયોમર છે, બરાબર. એનાન્સિયોમરનું જ મિક્સચર છે, પોઝિટિવ અને નેગેટિવ બંને આઇસોમર છે. તો હવે તેને સેપરેટ આઉટ કરવો હોય, સપોઝ કે કોઈ એક પોઝિટિવ આઇસોમર જ મારે જોઈએ છે, અથવા તો કોઈ એક નેગેટિવ જ આઇસોમર મારે જોઈએ છે જેને મારે સેપરેટ આઉટ કરવો છે પ્યોર ફોર્મમાં, બરાબર, તો તેને કહેશું આપણે રેસેમિક રિઝોલ્યુશન. પોઝિટિવ અને નેગેટિવ છે તે સેપરેટ આઉટ કરવાની જે ટેકનિક છે રેસેમિક મિક્સચરમાંથી, તેને કહેશું રેસેમિક રિઝોલ્યુશન, અથવા તો રિઝોલ્યુશન ઓફ રેસેમિક મિક્સચર, બરાબર. ચાલો રિઝોલ્યુશન ઓફ રેસેમિક મિક્સચરની સમ મેથડ છે તે મેં અહીંયા બતાવેલી છે. ઇન ફર્સ્ટ મેથડ આપણે જોશું મિકેનિકલ સેપરેશન. રેસેમિક રિઝોલ્યુશનમાં ફર્સ્ટ ટેકનિક જે છે તે છે મિકેનિકલ સેપરેશન. મિકેનિકલ સેપરેશનથી શું કરવાનું છે ખબર પડી, કે રેસેમિક મિક્સચર છે એમાંથી કોઈ એક પ્યોર આઇસોમર આપણે કલેક્ટ કરવો છે, બરાબર. તો શું કરશું મિકેનિકલ સેપરેશનમાં, તો કે પોઝિટિવ એન્ડ નેગેટિવ, પોઝિટિવ એન્ડ નેગેટિવ ફ્રોમ ડિફરન્ટ ક્રિસ્ટલ પોઝિટિવ અને નેગેટિવ છે તેના ક્રિસ્ટલ કેવા હશે જુદા જુદા હશે. ઇન ધીસ મેથડ ક્રિસ્ટલ ઓફ ટુ ફોર્મ હેવ different shape being mirror image. being mirror image of each other. ચાલો મિકેનિકલ સેપરેશનમાં શું કરવાનું છે, તો કે પોઝિટિવ અને નેગેટિવ
बराबर बने छे तेना जो क्रिस्टल ग्रो करवामां आवे तो बने एना क्रिस्टल केवा हशे तो के डिफरेंट जुदा जुदा क्रिस्टल जोवा मळशे अने आ क्रिस्टल छे तेनी मिरर इमेज आपणने जोवा मळशे डिफरेंट शेप हशे जुदो जुदो शेप हशे एटले आ क्रिस्टल नी आपणने मिरर इमेज जोवा मळे तो आ जे शेप तेनो अलग अलग होवाथी आपणे तेने प्योर फॉर्म मां बहार काढी शकशुं क्रिस्टल ग्रो करीने थई केन they can be separated with the help of magnifying lens and small forceps बराबर मैग्निफाइंग लेंस थी पण आपणे तेने सेपरेट आउट करी शकीए मैग्निफाइंग लेंस नी हेल्प थी आपणे तेने सेपरेट आउट करी शकशुं अथवा तो स्मोल फोरसेप थी पण आपणे तेने सेपरेट आउट करी शकशुं मिकेनिकल सेपरेशन मां खास याद रखजो पॉजिटिव अने नेगेटिव जे क्रिस्टल छे ते एक बीजा थी डिफरंट छे जुदा जुदा छे बराबर एटले आपणे तेने क्रिस्टल प्योर क्रिस्टल ग्रो करावी अने सेपरेट आउट करी शकीए कारण के तेनो शेप अलग अलग होवाथी ते एकबीजानी मिरर इमेज जेवा लागशे चलो सेकंड जे मेथड छे ए छे प्रिफरेंशियल क्रिस्टलाइजेशन धीस मेथड involves the seeding of saturated solution of the racemic mixture with a pure crystal of one enantiomer આજે મેથડ છે તેની અંદર રેસેમિક મિક્સચરની અંદર પ્યોર ક્રિસ્ટલ છે તે એડ કરવામાં આવે છે કોઈ એક પોઝિટિવ અથવા તો નેગેટિવ બંનેમાંથી એક કોઈ પ્યોર ક્રિસ્ટલ છે તે એડ કરી અને તેનું સેચ્યુરેટેડ સોલ્યુશન જનરેટ કરવામાં આવશે પ્યોર ક્રિસ્ટલની નીચે અંડરલાઇન આવશે એન્ડ સેચ્યુરેટેડ સોલ્યુશન સેચ્યુરેટેડ સોલ્યુશન જનરેટ કરવાનું રહેશે ધી સોલ્યુશન નાવ બીકમ્સ સુપર સેચ્યુરેટેડ વિથ respect to added enantiomer and after sometimes cooling being sometime cooling begins to crystallize
प्रिफरेंशियल क्रिस्टलाइजेशन बाय इनोक्युलेशन, इनोक्युलेशन, इनोक्युलेशन और सीडिंग, बराबर। आ मेथड नी अंदर शुं करवानुं छे तो के मिक्सचर लेवानुं छे, रेसेमिक मिक्सचर। रेसेमिक मिक्सचर नी अंदर प्योर क्रिस्टल छे ते एड करवानुं छे, का तो पॉजिटिव अथवा तो नेगेटिव प्योर क्रिस्टल एड करवानुं छे। प्योर क्रिस्टल एड करता ते सोल्यूशन छे ते सुपर सेच्युरेटेड सोल्यूशन जनरेट थशे, बराबर। अने त्यार पछी तेनो कूलिंग करता, सुपर सेच्युरेटेड सोल्यूशन छे तेने कूलिंग करता आपणने प्योर क्रिस्टल छे ते ग्रो थई अने જોવા મળશે, અને આપણે તેને સેપરેટ આઉટ કરી શકશું। ચાલો થર્ડ મેથડમાં આગળ વધશું। થર્ડ મેથડ છે બાયોકેમિકલ સેપરેશન। ઇન ધીસ મેથડ is based on the fact that when certain microorganism microorganism like bacteria yeast fungi are grow in dilute solution in dilute solution of racemic mixture they take it on one enantiomers rapidly than the other। એટલે કે એક એનાન્સિયોમર ને અહીંયા બાયોકેમિકલ સેપરેશનની અંદર આપણે માઇક્રો ઓર્ગેનિઝમ લાઈક બેક્ટેરિયા યીસ્ટ ફંજી તેને ડાયલ્યુટ સોલ્યુશનની અંદર એડ કરવાનું છે। ડાયલ્યુટ સોલ્યુશનની અંદર રેસેમિક મિક્સચરની અંદર એડ કરવાનું છે। તે એડ કરતા આ જે બેક્ટેરિયા યીસ્ટ કે ફંજી જે એડ કર્યું હશે તે એનાન્સિયો આ જે રેસેમિક મિક્સચર છે એમાંથી કોઈ એક પ્યોર પોઝિટિવ અથવા તો નેગેટિવ બેમાંથી એક એનાન્સિયોમરને રેપિડલી ટેક ઇટ કરશે, રેપિડલી ડિસ્ટ્રોય કરશે અથવા તો ખાઈ જશે, જેને લીધે જે અધર એના અધર જે આઇસોમર છે તે સેપરેટ આઉટ કરી શકશું। આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે તે એક એનાન્સિયોમરને ડિસ્ટ્રોય કરી નાખે, જેને લીધે આપણને બીજો આઇસોમર છે તે મળી શકશે।